नमस्कार, ताजा ने चिंताजनक समाचार। जीवलेण थयो अकस्मात, अनेकना करुण थया मौत। केंद्र सरकार नो मोटो निर्णय, कैबिनेट बैठक में लेवाया धड़ाधड़ मोटा निर्णय। शिक्षण मंत्री ने दूर करो जेवा समाचार जानता पहला, तमे जो चैनल में नवा हो तो खास मित्रों अपनी चैनल ने फटाफट सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा उपयोगी शैक्षणिक समाचार आखो दिवस ना समय सर अमे तमने पहुंचाड़ता रहीशुं। वीडियो गमे तो लाइक कर देजो अने वधु ने वधु आपना मित्रों ने झड़पथी मोकली आपजो। बिहारना शिक्षण मंत्री चंद्रशेखरे रामचरित मानसना विवादास्पद निवेदनने लईने होबाळो मच्यो छे। नालंदा ओपन युनिवर्सिटीना दीक्षांत समारोहमां शिक्षण मंत्रीए रामचरित मानसने नफरतनुं पुस्तक ગણાવ્યું છે, ત્યારે હવે ચંદ્રશેખરના વિવાદિત નિવેદન અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે બિહારના શિક્ષણ મંત્રીએ આવું બોલીને નફરત ફેલાવી રહ્યા છે। આવા શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રીએ દૂર કરી દેવા જોઈએ। ત્યારબાદ જોશીમઠને લઈને લેવાયા મોટા નિર્ણયો। ઉત્તરાખંડ કેબિનેટની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવાયા છે। જોશીમઠ માટે 45 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર થયું છે। ભાડું 4 થી વધારીને 5000 કરાયું છે। જીઓલોજીકલ સ્ટડીને મંજૂરી અપાઈ હતી, સાથે જ પેપર લીકને લઈને કાયદો કડક બનાવવામાં આવશે। આરોપીની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ રહેશે। એટલું જ નહીં મિત્રો, આ ઉપરાંત ઉત્તરાખંડ કેબિનેટની બેઠકમાં જોશીમઠના પ્રભાવિત લોકોને નવેમ્બર 6 મહિના સુધી પાણી અને વીજળીનું બિલ માફ કરાયું છે। અસરગ્રસ્તો માટે સીએમ રિલીફ ફંડમાં મંત્રીઓ તેનો 1 મહિનાનો પગાર જમા કરાવશે। રાહત શિબિરમાં રહેતા લોકોને ભોજન માટે 450 રૂપિયા પ્રતિ દિવસ અપાશે। વિસ્થાપન માટે પશુદીઠ 15,000 રૂપિયા અપાશે। 1 વર્ષ માટે કોમર્શિયલ અને સરકારી બેંકોના હપ્તા પર રોક લગાવવા માટે કેન્દ્રને વિનંતી કરાશે। હવે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય। તુવેરદાળની અછતની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે 10 લાખ ટન શ્રેષ્ઠ ગુણવત્તાની તુવેરદાળની આયાત કરવાની યોજના બનાવી છે। કઠોળ અને ડુંગળીના ભાવોની સમીક્ષા કરવા કેબિનેટ બેઠકે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી। ગ્રાહક બાબતના સચિવે કહ્યું કે કર્ણાટકમાં હવામાન અને દુષ્કાળને કારણે તુવેરદાળના ઉત્પાદનમાં ઘટાડો થશે, આયાતની ઘટને પહોંચી વળવા માટે આયોજન કરાયું છે, અરહરની દાળ પણ આયાત કરવી પડશે। સર્જાયો જીવલેણ અકસ્માત અને કરુણ મોતો। શિરડી દર્શને જતા મુસાફરોને અકસ્માત નડ્યો હતો। 50 મુસાફરોને લઈ જતી શિરડી જઈ રહેલી લશ્કરી બસનો નાસિક શિરડી હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો। બસ અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાયા હતા, જેમાં 10 મુસાફરોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે, ત્યારે 40 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઇજાગ્રસ્તોને તમામ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।